સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી જી સુતરિયા પ્રાથમિક શાળામાં હું મેહુલ ગોસ્વામી સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન પાઠ પંદર રાજ્ય સરકાર તેમાં ભાગ બે આજે આપણે બીજો લેક્ચર છે પહેલાં લેક્ચરની અંદર આપણે જોયું તો કે ભાઈ સ્થાનિક સરકાર વિશે આપણે ભણી ગયા ત્યાર પછી રાજ્ય સરકારની રચના અને ભૂમિકા વિશે ભણી ગયા આજે આપણે જોવાનું છે વિધાનસભા વિશે ગુજરાતની વિધાનસભા ગાંધીનગર શહેર ખાતે આવેલી છે અને બિલ્ડિંગનું નામ છે વિઠ્ઠલભાઈ પટેલ ગુજરાત વિધાનસભા એની અંદર આપણે વિસ્તારથી જોઈએ તો કે ભાઈ ખાસ કરીને આપણે જોઈએ વિધાન પરિષદ તો કે રાજ્ય સરકારના મુખ્ય અંગો ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર છે આપણે આગળના લેક્ચરમાં વણી ગયા કે ધારાસભા કાયદો બનાવે છે કારોબારી જે છે તે કાયદાનો અમલ કરાવે છે અને ન્યાયતંત્ર જે છે તે ખાસ કરીને આપણે જોઈએ તો કે ભાઈ કાયદાનો ભંગ જે કરે છે તેમને જે છે એ સજા કે દંડ જે કરે છે હવે આપણે જોવાનું છે રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને વિધાન પરિષદ કહે છે તો કે ભાઈ ખાસ કરીને જોઈએ આપણે તો કે ભાઈ જેમ કેન્દ્ર સરકારની અંદર સંસદની અંદર બે ભાગ છે રાજ્યસભા અને લોકસભા તેમાં રાજ્યસભા જે છે એ ઉપલા ગૃહ તરીકે ઓળખાય છે અને લોકસભા જે છે એ નીચલા ગૃહ તરીકે ઓળખાય છે તેવી જ રીતે રાજ્યની અંદર પણ ખાસ કરીને આપણે જોઈએ તો કે ભાઈ ઉપલા ગૃહ તરીકે જેને ઓળખવામાં આવે છે તે છે વિધાન પરિષદ અને નીચલા ગૃહ તરીકે જેને ઓળખવામાં આવે છે તે છે વિધાનસભા ખાસ કરીને આપણે જોઈએ તો કે ભારતના દરેક રાજ્યને ધારાસભા છે ખાસ કરીને આપણે જોઈએ તો કે ભારતના દરેક રાજ્યની અંદર ધારાસભા આવેલી છે એટલે કે ભાઈ વિધાનસભા જે છે એ જોવા મળે છે પણ વિધાન પરિષદ જે છે એ જોવા મળતું નથી ખાસ કરીને આપણે જોઈએ તો કે ભાઈ બિહાર મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ કર્ણાટક તેલંગાણા આંધ્રપ્રદેશ રાજ્યોમાં જે વિધાન પરિષદ છે ભારતની અંદર ખાસ કરીને જોઈએ તો કે ભાઈ મુખ્ય બિહાર મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ કર્ણાટક તેલંગાણા આંધ્રપ્રદેશ રાજ્યોમાં જ વિધાન પરિષદ આવેલી છે ગુજરાતની ધારાસભામાં વિધાન પરિષદ નથી આપણી વિધાનસભાની અંદર ધારાસભાની અંદર વિધાન પરિષદ જોવા મળતી નથી હવે થોડોક વધારે એના વિશે આપણે અભ્યાસ કરીએ તો વિધાન પરિષદના સભ્યોને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ નોંધાયેલા સ્નાતકો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોના મતદાર મંડળો ચૂંટે છે આ વિધાનસભાની અંદર જે સભ્યો હોય છે જેમને ખાસ કરીને આપણે જોઈએ તો કે ભાઈ લોકો એમની ચૂંટણી નથી કરતા પણ ખાસ કરીને આપણે જોઈએ તો કે ભાઈ સ્થાનિક સંસ્થાઓ છે એમના જે કાંઈ પણ નોંધાયેલા સ્નાતકો છે સ્નાતકો કે ભાઈ જેને ગ્રેજ્યુએશન પૂરું કર્યું હોય તે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકો છે તે લોકો મત આપીને એમને જે છે વિધાનસભાના વિધાન પરિષદના સભ્યો જે છે ચૂંટે છે વિધાન પરિષદના સભ્ય બનવા માટે ઉમેદવાર ત્રીસ વર્ષ કે તેથી વધુ વયનો અને ભારતીય નાગરિક હોવો જોઈએ વિધાન પરિષદનો જો સભ્ય તમારે બનવું હોય તો તમારી ઉંમર ત્રીસ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ અને ખાસ કરીને ભારતનો નાગરિક જે છે હોવો જોઈએ વિધાન પરિષદ એ કાયમી ગૃહ છે વિધાન પરિષદ એ કાયમી ગૃહ છે રાજ્યસભાની જેમ આ પણ આપણને વિધાન પરિષદ કાયમી ગૃહ છે એ જોવા મળે છે વિધાન પરિષદનો દરેક સભ્ય છ વર્ષની મુદત માટે ચૂંટાય છે જો ખાસ કરીને આપણે જોઈ લઈએ તો કે ભાઈ લોકસભાનો સભ્ય પાંચ વર્ષ માટે વિધાનસભાનો સભ્ય પાંચ વર્ષ માટે પણ વિધાન પરિષદ અને રાજ્યસભાનો સભ્ય છ વર્ષ માટે જે છે ચૂંટાય છે છ વર્ષ સુધી જે છે એ કાર્યકાળ જે છે એ સંભાળે છે વિધાન પરિષદના એક તૃતીયાંશ સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે એટલે કે આપણે જોઈએ તો કે ભાઈ દર બે વર્ષે ત્રીજા ભાગના સભ્યોમાંથી જે છે એ નિવૃત્ત થાય છે આ માટે આપણે જોઈએ તો કે ભાઈ વિધાન પરિષદ એ કાયમી ગૃહ છે આ માટે એમને કાયમી ગૃહ કહેવામાં આવે છે એક સાથેનું વિસર્જન થતું નથી જેમ કે લોકસભાની અંદર અને વિધાનસભાની અંદર દરેક સભ્યો એક સાથે જે છે એમનું વિસર્જન થઈ જાય છે ફરીથી ચૂંટણી થાય છે અને સરકાર રચે છે આમાંની અંદર આવું જોવા મળતું નથી વિધાન પરિષદ રાખવી કે નહીં તે રાજ્ય નક્કી કરે છે દરેક રાજ્યની અંદર વિધાનસભા રાખવી કે નહીં તે રાજ્ય જેસી નક્કી કરે છે ગુજરાતમાં વિધાન પરિષદ નથી આપણા ગુજરાત રાજ્યની અંદર વિધાન પરિષદ જોવા મળતી નથી ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે ભાઈ વિધાનસભા વિધાન પરિષદ આપણે જોયું જે કાયમી ગૃહ છે વિધાનસભા જે હવે જોવાનું છે ધારાસભાના નીચલા ગૃહને વિધાનસભા કહે છે ધારાસભા કહીએ વિધાનસભા જે છે આપણે તે નામે પણ ઓળખીએ છીએ હવે એનું નીચલું ગૃહ એટલે વિધાનસભા બંધારણની જોગવાઈ મુજબ વિધાનસભામાં સભ્યોની સંખ્યા સાઠથી ઓછી અને પાંચસોથી વધારે હોઈ શકે નહીં આપણે જોઈએ તો કે ભાઈ આ વિધાનસભાની અંદર કે ભાઈ દરેક રાજ્યની અંદર જે વિધાનસભા છે એમની સંખ્યા ઓછામાં ઓછી સાઠ જે છે સાઠથી નીચે ન હોવી જોઈએ અને પાંચસોની જે છે એ વધારે હોવી જોઈએ નહીં આપણા ગુજરાત જે રાજ્યની વિધાનસભાની જે ખાસ કરીને જોઈએ તો સીટ છે એકસો ને બ્યાસી હવે તો કે ભાઈ વિધાનસભાના સભ્ય બનવાની લાયકાત જોઈએ તો કે તે ભારતનો નાગરિક હોવો જોઈએ તેની ઉંમર પચીસ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ સૌથી પહેલાં તો એ ભારતનો નાગરિક હોવો જોઈએ એમની ઉંમર પચીસ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ તે સરકારી સંસ્થાના સંવેદન હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહીં એટલે કે ભાઈ ગવર્મેન્ટ નોકરી કરતો વ્યક્તિ હોવો જોઈએ નહીં તે વ્યક્તિ નાદાર અસ્થિર મગજની કે સજા પામેલ ગુનેગાર હોવી જોઈએ નહીં ખાસ કરીને આપણે જોઈએ તો કે ભાઈ કોઈ બુટલેગર છે ખાસ કરીને જોઈએ તો કોઈ ભાઈ મેન્ટલી વ્યક્તિ છે ત્યાર પછી જે છે આપણે જોઈએ તો કે ભાઈ કોઈ ક્રાઇમ કરેલો હોય આવી વ્યક્તિ જે છે એ વિધાનસભાના સભ્ય જેસી બની શકતી નથી ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ ભારતના દરેક રાજ્યમાં વિધાનસભા છે ભારતના અઠ્યાવીસે અઠ્યાવીસ રાજ્યની અંદર વિધાનસભા જે જોવા મળે છે રાજ્યના વિસ્તારોને જુદા જુદા મત વિભાગમાં વહેંચવામાં આવે છે રાજ્યનો જે રાજ્યો એમનો જે વિસ્તાર છે એને અલગ મત વિભાગની અંદર વહેંચવી દેવામાં આવે છે જેમ કે આપણા ભાવનગરને ત્રણ જેસી ભાગમાં વહેંચેલું છે ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ દરેક મત વિસ્તારમાંથી એક એક સભ્ય ચૂંટાય છે ગુજરાત રાજ્યમાં વિધાનસભાની કુલ એકસો ને બ્યાસી બેઠકો છે હવે તો કે ભાઈ દરેક જે છે એ વિભાગ પાડી દીધા છે મત વિભાગો પાડ્યા છે એમ મત વિભાગની અંદર એક એક સભ્ય જે છે એ ચૂંટાય છે જે વ્યક્તિને એમનો પ્રતિનિધિ ગમતો હોય એમને મત આપે છે અને એ વ્યક્તિ જે છે એ બહુમતીથી ચૂંટાય છે ગુજરાત રાજ્યમાં વિધાનસભાની કુલ એકસો બ્યાસી બેઠકો છે દરેક રાજ્યની વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા જુદી જુદી હોય છે દરેક રાજ્યની વિધાનસભાની અંદર પોતાના એમએલએ એટલે કે ધારાસભ્યોની જે જુદી જુદી સંખ્યાઓ હોય છે આપણે એકસો છે તેની સભ્ય સંખ્યા વસ્તીના ધોરણે નક્કી થાય છે જો રાજ્યની અંદર વસ્તી વધુ હોય તો કે ભાઈ એમની સીટો ધારાસભાની સીટો વધારે હોય છે ઓછી હોય તો વસ્તી ઓછી હોય તો સીટો પણ ઓછી હોય છે ભાગે વિધાનસભ્યો અલગ અલગ રાજકીય પક્ષોના હોય છે તેમજ કોઈપણ પક્ષના ન હોય તેવા અપક્ષ ધારાસભ્યો પણ હોય છે ખાસ કરીને આપણે જોઈએ તો કે આ વિધાનસભ્યો જે છે એ અલગ અલગ પક્ષના હોય તમને ઉદાહરણ આપું ભાજપ છે કોંગ્રેસ છે અને એક પક્ષમાંનો હોય એને અપક્ષ પોતાનો જે છે તટસ્થ જે છે આપણને જોવા મળતા હોય છે અંતે તો પછી છેલ્લે કોઈ પણ એક પક્ષમાં ભળી જ જાય છે ગુજરાતનું વિધાનસભાનું ભવન ગાંધીનગર ખાતે આવેલું છે તેનું નામ વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન છે આપણા ગુજરાતનું જે વિધાનસભાનું જે ભવન છે તે ગાંધીનગરે ખાતે આવેલું છે અને તેનું નામ વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન જે છે જોવા મળે છે ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ ચૂંટણી તો કે રાજ્યની વિધાનસભાના સભ્યોની સામાન્ય ચૂંટણી દર પાંચ વર્ષે થાય છે આપણને ખબર છે કે ચૂંટણી દર પાંચ વર્ષે આપણને જોવા મળે છે વિધાનસભાના સભ્યને વિધાનસભ્ય કે ધારાસભ્ય કહે છે અંગ્રેજીમાં તેઓને એમએલએ મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી તરીકે પણ ઓળખવામાં આવે છે આ વિધાનસભાના જે સભ્યો છે તેમને વિધાનસભ્ય કે ધારાસભ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે અને ઇંગ્લિશમાં એને એમએલએ તરીકે પણ જે ઓળખવામાં આવે છે એમએલએની પસંદગી લોકો દ્વારા સીધી ચૂંટણીથી થાય છે આ એમએલએની જે પસંદગી છે તે લોકો દ્વારા જે સી જોવા મળે છે પોતાના મત વિસ્તારની અંદર કોઈ પ્રતિનિધિ જે છે સારો વ્યક્તિ જે ચૂંટણીમાં ઉમેદવારી કરે છે અને લોકો એમને મત આપે છે અને બહુમતીથી જે સી ચૂંટાય છે જુદા જુદા રાજકીય પક્ષો પોતાના પ્રતિનિધિઓને વિધાનસભાની ચૂંટણીમાં પોતાના પક્ષના ઉમેદવાર તરીકે ઊભા રાખે છે ખાસ કરીને આપણે જોઈએ જુદા જુદા રાજકીય પક્ષો એટલે કે ભાઈ અત્યારે તો મોટા ભાગે બે પક્ષ તો ભાઈ એમ મુખ્ય જે છે આપણને જોવા મળે ભાજપ અને કોંગ્રેસ આ બંને પક્ષો જે છે એ ખાસ કરીને આપણે જોઈએ તો કે ભાઈ પોતાના પ્રતિનિધિઓને જે છે એ ચૂંટણીમાં ઊભા રાખે છે ઉમેદવારી કરાવે છે અને લોકો જે છે એમને મત આપે છે પોતાના મતવિભાગોમાંથી મતીના આધારે વિધાનસભાના સભ્યો બને છે એટલે કે પોતે જે છે એ ઉમેદવારી કરે છે અને પોતાના મત વિભાગમાંથી લોકો જે છે એમને મત આપે છે અને બહુમતીથી જે છે એ સભ્ય જે છે એ ચૂંટાય છે અને સરકાર રચવા જે છે એ કાર્ય કરે છે જે પક્ષના સભ્યો વિધાનસભામાં બહુમતી ધરાવતા હોય તે પોતાની સરકાર રચે છે જે પક્ષના સભ્યો સૌથી વધુ જે છે એ ચૂંટાયેલા હોય ખાસ કરીને આપણે વાત કરીએ અત્યારે તો કે ભાઈ ભાજપ આપણને જોવા મળે છે ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી વીસ પચીસ વર્ષથી આપણને ભાજપ સરકાર જે છે જોવા મળે છે ખાસ કરીને તો કે ભાઈ એમના જે છે એ સભ્યો વધારે ચૂંટાય છે તો એ પોતે જે છે એ ભાજપ સરકાર જે છે પોતાના સરકારની રચના જેસી કરે છે વિધાનસભાના સભ્યો લોકોનું પ્રતિનિધિત્વ કરે છે વિધાનસભાના સભ્યો લોકોનું પ્રતિનિધિત્વ જેસી કરે છે ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ સમયગાળો તો કે વિધાનસભા કાયમી ગૃહ નથી વિધાન પરિષદની જેમ આ વિધાનસભા કાયમી ગૃહ નથી તેની મુદત પાંચ વર્ષની છે તેની મુદત પૂરી થતાં તેનું વિસર્જન થાય છે પાંચ વર્ષ પૂરા થાય રાખી જે છે આ વિધાનસભાની જે છે એ કહેવાય ને કે વિસર્જન આપણને જોવા મળે છે કેટલીક અસામાન્ય પરિસ્થિતિઓમાં બંધારણીય જોગવાઈ અનુસાર સરકાર ચાલી શકે એમ નથી કે સરકારની રચના થઈ શકે એમ ન હોય ત્યારે રાજ્યપાલની ભલામણથી રાષ્ટ્રપતિ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદે છે અને તે સમય દરમિયાન રાજ્યપાલ રાજ્યનો વહીવટ સંભાળે છે આપણા બંધારણની અંદર જોગવાઈ પણ જે છે એ જોવા મળેલા કે ભાઈ એવું આપણું બંધારણ છે કે ભાઈ ઘણીવાર એવું થાય કે ભાઈ સરકાર ચાલી શકે એમ નથી કે સરકારની રચના થઈ શકે એમ નથી તારે રાજ્યપાલની ભણામણથી રાષ્ટ્રપતિ જે તે રાજ્યની અંદર રાષ્ટ્રપતિ શાસન જે છે એ લાદે છે અને આખો વહીવટ જે છે એ રાજ્યપાલ જે છે એ સંભાળે છે વિધાનસભ્યો તેમનામાંથી વિધાનસભાના સરળ સંચાલન માટે અધ્યક્ષ એટલે કે સ્પીકર અને ઉપાધ્યક્ષ એટલે કે નાયબ સ્પીકરને ચૂંટી કાઢે છે પછી જે કાંઈ પણ આ એમએલએ જે પણ વિધાનસભાના જે કંઈ આ સભ્યો છે એમએલએ તે ખાસ કરીને પછી અંદર જે છે ચૂંટણી કરે છે અને તેમાંથી અધ્યક્ષ ઉપાધ્યક્ષને જે છે ચૂંટે છે વિધાનસભામાં જ નાણાકીય તથા સામાન્ય ખરડાઓ રજૂ થઈ શકે છે આપણે ખાસ કરીને જોઈએ છે તો કે ભાઈ બજેટ રજૂ થાય છે કોઈ પણ કાયદો બને છે આ બધું જેસી વિધાનસભામાં જેસી રજૂ થાય છે ખરડાઓ વિવિધ તબક્કાઓમાંથી પસાર થઈને રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવે છે રાજ્યપાલની મંજૂરી મળતા ખરડો કાયદો બને છે આપણને ખબર છે કે ભાઈ ખરડો ત્રણ જેસી રીતે પસાર થાય છે ત્રણ તબક્કામાંથી પસાર થઈને રાજ્યપાલની સુધી પહોંચે છે જો રાજ્યપાલ એની અંદર સહી કરે તો એ ખરડો જેસી કાયદો બની જાય છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે કાર્યો તો કે વર્તમાન કાયદાઓમાં સુધારા વધારા કરે છે આ વિધાનસભા જે છે તે આપણા વર્તમાન કાયદાઓ જે છે એમાં સુધારા વધારાનું જે સી કાર્ય કરે છે અત્યારે ખાસ કરીને આપણે જોઈએ તો કે ભાઈ એવો સુધારો કરવાનો નિર્ણય કરે છે કે ભાઈ મેરેજ માટે લગ્ન માટે કન્યાની ઉંમર જે અઢાર વર્ષની હતી તે હવે એકવીસ વર્ષ કરવાનું જે છે એ વિચારે છે તો આ કાયદાની અંદર સુધારો કરવાનું જે સી વિચારે છે જરૂર જણાય ત્યારે નવા કાયદાઓ ઘડે છે એમને એવું લાગે કે ભાઈ અહીંયા કાયદો જે છે ઉમેરવો છે તો એ નવા કાયદાનું પણ જે સી નિર્માણ કરે છે જેમ કે અત્યારે આપણે ચાલી રહ્યું છે તો કે ભાઈ અનામતની સીટો માટેનું ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ સ્ત્રી મિલકત માટેનું ત્યાર પછી ત્રીજું અંદર જોઈએ તો કે જૂના તથા અપ્રસ્તુત કાયદાઓ રદ કરે છે જૂના હોય જે કાયદાઓ જે પ્રસ્તુત ન થતા હોય આ બધા કાયદાઓ જે છે રદ કરે છે અંદાજપત્ર મંજૂર કરે છે કારોબારી પર અંકુશ રાખે છે આવા બધા કાર્યો જે છે એ આ વિધાનસભાની અંદર આપણને જે સી જોવા મળતા હોય છે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ છીએ જય હિન્દ જય ભારત